स्वागत है तमारू स्वादिष्ट वर्ल्ड में। मारी रेसिपी तमने पसंद आए तो वीडियो ने लाइक अने शेर करजो अने मारी चेनल ने सब्सक्राइब करजो। तो चलो आज आप इंस्टंट मैसूर मसाला उत्तपम अने साथे साथे चटनी बनावीशू। सौ प्रथम चटनी बनावा माटे मिक्सर जार में अर्धु लीलू नारियल लईशू, 6 लीली मरची लईशू, 1 ચમચી જેટલી કોથમીર લઈશું। ચટણીમાં આછો ગ્રીન કલર આવે એટલે થોડીક જ કોથમીર લેવાની છે। એક નાનો કપ દાળિયા લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું। હવે મિક્સરમાં પીસી લઈશું। અડધું પીસાઈ જાય એટલે તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું અને ફરીથી મિક્સરમાં પીસી લઈશું। આપણી ચટણી તૈયાર છે, હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે ઉત્તપમ માટેનું ખીરું બનાવવા માટે મોટા મિક્સર જારમાં 2 મોટા કપ રવો લઈશું, 1 કપ દહીં નાખીશું। દહીંનું પ્રમાણ રવા કરતાં અડધું રાખવાનું, એટલે આપણે 2 કપ રવો લીધો છે તો 1 કપ દહીં લઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 1.5 કપ પાણી નાખીશું। હવે આપણે તેને 1 મિનિટ માટે મિક્સરમાં પીસી લઈશું। ખીરું તૈયાર છે, આપણે તેને એક તપેલીમાં કાઢી લઈશું અને 10 મિનિટ માટે ઢાંકી દઈશું। ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું। 1 લોયામાં 2 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1/2 ચમચી રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે તેમાં 1/2 ચમચી હિંગ નાખીશું અને લીમડો નાખીશું। પછી તેમાં 1/2 ચમચી અડદની દાળ અને 1/2 ચમચી ચણાની દાળ નાખીશું। દાળને બરાબર તેલમાં કરકરી થવા દઈશું। દાળ લાલ થઈ જાય એટલે તેમાં 3 ઝીણી સુધારેલી મરચી નાખીશું, 1/2 ચમચી હળદર નાખીશું, 7 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા હાથેથી છૂંદીને નાખીશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, થોડીક કોથમીર નાખીશું અને માવો બરાબર મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તેમાં 1 ચમચી લીંબુનો રસ નાખીશું। હવે બરાબર બટેટાને મિક્સ કરી લઈશું અને એક વાસણમાં માવો કાઢી લઈશું। ઈચ લોયામાં ફરીથી 2 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ઝીણી સુધારેલી ડુંગળી નાખીશું। ડુંગળી લાલ થાય ત્યાં સુધી સાતળી લઈશું। ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં 3 ઝીણા સુધારેલા ટમેટા નાખીશું અને 1 ખમણેલું બીટ નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 3 ચમચી લાલ મરચું નાખીશું।
मसालो मिक्स करीने 2 मिनिट माटे ढाँकी दईशुं। હવે તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું। 1 મિનિટ માટે પાણીને મસાલા સાથે ઉકળવા દઈશું। પછી તેમાં બટેટાનો માવો નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। तो तैयार छे आपणो ઉત્તપમ માટેનો મૈસૂર મસાલો। હવે આપણે ઉત્તપમ બનાવીશું। ખીરામાં 1 ચમચી ખાવાનો સોડા નાખીશું અને મિક્સ કરી લઈશું। હવે ઢોસાની નોનસ્ટિક લોઢીને ગરમ મૂકીશું। લોઢી ગરમ થાય એટલે તેમાં મીડિયમ સાઇઝનો પતલો ઉત્તપમ થાય એટલું ખીરું નાખીશું અને તેને ચમચાથી આ રીતે થોડુંક ફેલાવી નાખીશું। તેની ઉપર 3 ચમચી મૈસૂર મસાલો નાખીશું। મસાલાને ઉત્તપમ પર બરાબર આ રીતે પાથરી લઈશું। તેના ઉપર પાછું ખીરું નાખીશું। આ રીતે ખીરું ફેલાવી લઈશું। મસાલો ઢકાઈ જાય એટલું ખીરું નાખીશું અને તેના પર 1 ચમચી તેલ નાખીશું। ઉત્તપમને ફેરવી લઈશું, નીચેની સાઈડ શેકાવા દઈશું, સાઈડનો વધારાનો ભાગ હટાવી લઈશું જેથી ઉત્તપમની સાઈઝ બરાબર ગોળ બની જાય। ઉપર થોડુંક તેલ લગાવી લઈશું। બેઉ બાજુ બરાબર શેકી લઈશું। આવી રીતે તેના 4 ભાગ કરીને એક પ્લેટમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણો સ્વાદિષ્ટ એવો મૈસૂર મસાલા ઉત્તપમ અને તેને હવે આપણે ચટણી સાથે સર્વ કરીશું।